એક સવાલ જે ગિરધરભાઈ કરી રહ્યા છે, ખેડૂતોને મેં પણ સાંભળ્યા છે, મેં ખુદ સાંભળ્યું છે જ્યારે હું ખેડૂતોને મળ્યો, કે માપણી માટે એ સ્થળ પર આવ્યા જ નથી. એક સ્પોટ પકડી લીધું અને ત્યાંથી માપણી કરીને દૂરથી જતા રહ્યા અને આ ખેડૂતોને મળ્યા છે અને એના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. એટલે આ તો એવી વાત થઈ કે સરકાર એમ કહે છે કે અમારી મંશા ખેડૂતોની મુશ્કેલી દૂર કરવાની છે, પોઝિટિવ છે, પરંતુ નીચેના જે અધિકારીઓ છે અથવા તો કોન્ટ્રાક્ટ કંપનીઓ છે એના કારણે સરકાર બદનામ થઈ રહી છે. અને જો આની ઉપર ફરી ધ્યાન નહીં આપવામાં આવે તો ફરી સરકારને જ સાંભળવાનું રહેશે, સવાલના જવાબ સરકારે જ આપવા પડશે. નિશિતભાઈ, સીતાનું હરણ થયું, પણ પછી હરણની સીતા ક્યારે થશે એવી વાત છે. કારણ કે આ બાબતમાં મુશ્કેલી પડી છે, ક્ષતિ રહી ગઈ છે. સરકારના નાયબ મુખ્યમંત્રીએ એનો સ્વીકાર કર્યો છે, અમારા રેવન્યુ મંત્રીએ સ્વીકાર કર્યો છે. અમે કાનની બૂટ પકડીને ટીવીમાં કહીએ છીએ કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક આપણે ઊણા ઉતર્યા છે. હજુ તો ગિરધરભાઈએ કહેવાનું હતું કે આટલી નોટિસો આપવાની હતી, આટલી ગ્રામસભાઓ કરવાની હતી, આટલી ચકાસણી કરવાની હતી, આટલા ટર્સરી પોઈન્ટ કરવાના હતા, આટલા સેકન્ડરી પોઈન્ટ કરવાના હતા, આટલા આટલા મેઇન પોઈન્ટ કરવાના હતા. આ આખી ગાઈડલાઈન બોલી જવાના હતા. અને 268 કરોડના પ્રોજેક્ટમાં હું કાનની બૂટ પકડીને કહું છું કે ખેડૂતોને તકલીફ પડી છે એટલે હું એને આને આક્ષેપ નથી કરતો, પણ ગુજરાતમાં 6400 કરોડની નર્મદા યોજનાને 40 વર્ષ રોકી રાખી અને આજે 1.5 લાખ કરોડ ડાયવર્ટ નથી, ડાયવર્ટ ત્યારે તમને આ ખેડૂતો યાદ નહોતા આવ્યા. આ તો આશય એ છે કે ભવિષ્યમાં જો સરકાર કરવાની છે તો એમાં આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. 8 વર્ષ સુધી રોક્યા ના ત્યારે ખેડૂતો નહોતા યાદ આવ્યા. ભવિષ્યમાં જો આપ ખેડૂતોની મુશ્કેલી દૂર કરવાના છો તો આ બાબતનું ધ્યાન રાખવું પડશે ને. હવે કંપનીઓનું નિશિતભાઈ જે વાત કરી, હા, માત્ર અને માત્ર આક્ષેપબાજી કરવાથી કે ભ્રષ્ટાચાર કરવાથી કે આ ઈરાદા પૂરું કરી એવું કહેવાની વાત આવે ત્યારે મારે ના છૂટકે કહેવું પડે. ઈરાદાપૂર્વક આ કર્યું છે અને પૈસા ખાવા માટે કર્યું છે. સરકાર 268 કરોડના પ્રોજેક્ટમાં એક અટકી ખાવા માટે એને આ કંપનીને છોડી દીધી એવું કહેવું છે એમનું. તો તમારે સ્પેક્ટ્રમ વાળાને પકડવાના હતા, 2G વાળાને પકડવાના હતા, કોન્સા વાળાને પકડવાના હતા. આપનો ઠીક છે, જેનું આપણે આંકડો બોલાય નહીં કે ભાઈ 1,25,000 કરોડ ને, 86,000 કરોડ ને, કોમનવેલ્થ નું 70,000 કરોડ ને. ઠીક છે, સમયનો અભાવ છે મારી પાસે. અચ્છા, સમય નથી. હિતેન્દ્રભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. હિતેન્દ્રભાઈ, ગિરધરભાઈ અને કુલદીપભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા. સરકાર અને વિપક્ષ એટલે કે કોંગ્રેસ પણ કહી રહી છે કે ખેડૂતોની મુશ્કેલી દૂર થાય, એ પણ એક આક્ષેપ થઈ રહ્યો છે કે અધિકારીઓ અને કંપની જે કામ લે છે એ કટકી કરે છે. જો સરકારની મંશા સ્પષ્ટ છે તો મને લાગે છે કે સરકારે હકીકતમાં જો ખેડૂતોની મુશ્કેલી દૂર કરવી રહી તો વધુ ચોકસાઈથી આ માપણીનું કામ કરવું રહ્યું. કારણ કે જો ફરી આ કામ થયું ને ફરી ભૂલો થઈ તો ફરી એ જ થવાનું જે અત્યારે થઈ રહ્યું છે, નાણાંનો વ્યય. વિશેષ રજૂઆત મિત્ર પાસે આટલું છે. નમસ્કાર.